चलो विद्यार्थी मित्रों, हवे आपणे आगळ જોઈશું. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2 છે. તુમને ઇનમે સે કિસકી સવારી કી હૈ? અગર હા તો યહાં પે એસા નિશાન કરના હૈ સહી કા, ના તો ગલત કા નિશાન કરના હૈ. બરાબર, યહાં પે હમે ચિત્ર દીએ ગયે હૈ. પહેલા ચિત્ર હૈ સવારી કા, યે સબ સાધન હૈ. તો યહ તાંગા હૈ, યહ મોટર કાર હૈ, યહ ઊંટ હૈ, યહ બેલગાડી હૈ, યહ રેલ હૈ. બરાબર, તો યહાં પે હમે સહી ગલત કા નિશાન કરના હૈ. મેને સવારી કી હૈ, મેને સવારી નહીં કી. દેખો વિદ્યાર્થી, મેને યહાં પે અપની તોર સે કિયા હૈ કે મેને સવારી કી હૈ નહીં કી. આપને અગર તાંગ, મેને યહાં પે સહી કી હૈ, લેકિન આપને અગર તાંગે કી સવારી નહીં કી તો આપકો ગલત કી નિશાની કરની હોગી. બરાબર, ઓર આપને કી હૈ તો સહી કા સહી કરના હૈ. બરાબર, ચલો હમ દેખતે હૈ. પહેલા હૈ તાંગા, મેને સવારી કી હૈ તો મેને કી હૈ, યહાં પે સહી કા નિશાન કરના હૈ. દૂસરા હૈ મોટર કાર, તો મોટર કાર કી સવારી આપને કી હૈ કે નહીં કી હૈ? અગર કી હૈ તો સહી કા નિશાન, અગર નહીં કી હૈ તો ગલત કા નિશાન આપકો કરના હૈ. તીસરા હૈ ઊંટ. બરાબર, અગર આપને ઊંટ પે સવારી કી હૈ તો ઉસમે સહી કા નિશાન કરના, અગર નહીં કી હૈ તો ગલત કા નિશાન કરના હૈ, જૈસે કે મેને યહાં પે કિયા હૈ. આગે હૈ બેલગાડી. બરાબર, યહાં પે બેલગાડી આપ દેખ સકતે. અગર આપને બેલગાડી કી સવારી કી હૈ તો વહાં પે સહી કા નિશાન કરના હૈ. યહાં પે હૈ રેલગાડી. અગર આપને રેલગાડી કા સવારી નહીં કી હૈ તો આપકો ગલત કા નિશાન કરના હૈ. બરાબર, સમજ મેં આ ગયા? તો ઇસ પ્રકાર આપકો અપની પાઠ્ય પુસ્તક મેં એ સબ સહી ગલત કે નિશાન કરને હૈ. ઠીક હૈ, અબ આગે દેખતે. યહાં પર ભી એસે હી ચિત્ર દિયે ગયે. પઢીએ સમજીએ સહી કા નિશાન લગાઈએ. યહાં પે હમે વિવિધ ચિત્ર દિયે ગયે. પીછે દેખા વૈસે હી યહાં પે હૈ, યે તાંગા હૈ, યહ મોટર કાર હૈ, યહ ઊંટ હૈ, યહ બેલગાડી હૈ, ઓર યહ રેલ હૈ. જૈસે હમને આગે ટિકિટ દેખી થી, વહાં કોન કોન સે સાધન મેં ટિકિટ લગેગા? પૈસા લગેગા યા ફિર મુફ્ત મેં હમે સવારી કરને કો મિલેગી? તો યહાં દેખતે હૈ પહેલા ચિત્ર. યહાં તાંગા હૈ, તો તાંગે પર હમ જબ બેઠતે હૈ તો ટિકિટ લગેગા તો નહીં લગેગા? તો વહાં પે હમે કુછ નહીં કરના હૈ, લેકિન પૈસા લગેગા તો પૈસે પે હમે સહી કા નિશાન કરના હૈ. મુફ્ત મેં હમે સવારી કરને કો મિલતી નહીં હૈ. તાંગે પર હમ બેઠેંગે ઇસ સાધન મેં તો હમે પૈસે દેને પડેંગે. ટિકિટ હમે નહીં મિલેગી ઓર મુફ્ત મેં ભી બેઠને નહીં દેંગે, યાની કે હમે પૈસે લગેંગે. દૂસરા હૈ મોટર કાર. બરાબર, તો ઉસમે ભી હમે ટિકિટ લગેગા નહીં, પૈસા લગેગા, હા મુફ્ત મેં બેઠને દેંગે નહીં. તીસરા હૈ ઊંટ, તો ઊંટમે ભી હમે ક્યાં, ઊંટમે બેઠને કે લિયે હમે મુફ્ત મેં બેઠેંગે, ઉસમે પૈસા લગતા નહીં. તીસરા હૈ બેલગાડી, તો ઉસમે હમે મુફ્ત મેં બેઠને કો મિલેગા. ચોથા હૈ યહાં રેલ, તો રેલ મેં હમે ક્યાં લગતા હૈ, ટિકિટ લગતા હૈ, ક્યાં લગેગા, ટિકિટ લગેગા, તો યહાં પે હમે સહી કા નિશાન કરના હૈ. બરાબર, ટિકિટ લગેગા. અબ આગે દેખતે હૈ, યહાં સબ ચિત્ર ફૂલો કે હૈ. દેખ સકતે આપ, યહાં સબ ફૂલો કે ચિત્ર દિખાઈ દે રહે હૈ. બરાબર, પહેલા ચિત્ર હૈ વો કિસકા ચિત્ર હૈ, કમલ. દૂસરા ચિત્ર હૈ વો જો ફૂલ હૈ ઉસકા નામ હૈ મોગરા. તીસરા હૈ જો જો ચિત્ર હૈ ઉસ ચિત્ર મેં જો ફૂલ દિખાઈ દે રહા હૈ ઉસકા નામ હૈ ગુલહળ. ગુજરાતી મેં ઉસકો બોલતે હૈ જાસૂ. હવે પછી આપણે જે ચિત્ર દેખાય છે, ચિત્ર શેનું છે? ગુલાબનું. તો તમારે નીચે લખવાનું છે ગુલાબ. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે તમારે જે ફૂલ છે એના નીચે તમારે એના નામ લખવાના છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 5, નિમ્નલિખિત ચિત્રો કે આધાર પર કહાની લખીએ. બરાબર, એ જોવાનું છે. અહીંયા આપણને એક નંબરનું ચિત્ર, નંબર 2નું ચિત્ર, નંબર 3નું ચિત્ર, નંબર 4, નંબર 5 અને નંબર 6નું ચિત્ર આપેલું છે. ધ્યાનથી આ ચિત્રોને તમારે જોવાના છે. ચિત્રો પરથી આપણે એક વાર્તા સાંભળવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, વાર્તા સાંભળવા તૈયાર છો? તો હું તમને ચિત્ર પરથી વાર્તા કહીશ, તમે લોકો ધ્યાનથી